वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुष प्रेदकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धामा प्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामि चरणं श्रीपञ्चसेवावृतम् श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतम् बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरुदेव की जय। तारीख 10 जानुआरी 2021 रविवार लोयाधाम न्यू जर्सी। श्री मुक्त मुनि चरितम कथा नो लाभ लई रहेला लोयाधाम परिवार ना तमाम भक्त जनन मारा हेती जय स्वामी नारायण। भगत ने आश्चर्य थे के आम केम अगौनी हो वाला भक्तो। श्री मुक्त मुनि चरितम अंतर्गत अपने कथा चाली रही थी बाल मुकुंद दास नी। ए बाल मुकुंद दास इमना माता पिता आनंदराम विप्र અને રાધા દેવી અમરેલીથી પછી અમરાપુર આવી ચૌલ કર્મ સંસ્કાર વિધિ કરાવ્યો અને
એમ ચોળ સંસ્કાર, ચોળ કર્મ સંસ્કાર વિધિ કરાવી હોય. એક વર્ષના થયા, બે વર્ષના થયા, ત્રણ વર્ષના થયા એ બાળ મુકુંદાસ. માતા પિતા ખૂબ લાડ લડાવે છે, પ્રેમ કરે છે, અને કાકલુદી ભાષામાં એવા એવા મીઠા મીઠા શબ્દો બોલે છે કે બધાને મન હરી લેતા હતા. એમ શીખ્યા છે સારું બોલતા, વળી સ્વયં સારું ચાલતા. બોલે છે સ્પષ્ટ અક્ષર મુખ, થાય સાંભળીને અતિ સુખ. ધીરે ધીરે ચાલતા થયા છે અને સારું બોલતા થયા છે, અને શબ્દ કેવા બોલે છે, સ્પષ્ટ બોલે છે થોડા થોડા, અને બધાને બધાના મન હરી લેતા હતા, બધાના મન હરી લેતા હતા. બાળ મુકુંદ દાસનો સહજ સ્વભાવ છે તે અતિ સરળ. હવે જે મુકુંદાસ છે એમના જે સહજ બાળ સ્વભાવ છે, કેતા બાળ જે સહજ સ્વભાવ છે એનું વર્ણન આવે. એમનો સહજ સ્વભાવ એવો છે, પિતાની જેમ ભક્તિ કરતા, શું કરતા, ભક્તિ કરતા. એ અનાદિ મુક્તરાજ મુકુંદરાજ બાળક હોવા છતાં પિતા આનંદરામ વિપ્રને ભક્તિ કરતા જોઈને પોતે પણ બાળ લીલાથી પિતાની ભક્તિ જોઈને ભક્તિ કરતા. હસતું તો આવે, કારણ કે નાનું છોકરું હોય એ જ આવી લીલા કરે, અને આપણને લીલાના દર્શન થાય ને ક્યારેક ક્યારેક ના થાય. એ આનંદરામ વિપ્રની ભક્તિ જોઈને આ મુકુંદ બાળ મુકુંદ એ પણ ભક્તિ જોઈને અતિ પ્રસન્ન થાય, અને જેમ પિતા ભક્તિ કરતા એમ એ પણ ભક્તિ કરવા બેસી જતા. એનો બાળપણથી જ એવો સ્વભાવ હતો એ બાળ મુકુંદનો, કે સત્પુરુષનો જેવો સ્વભાવ હતો. સત્પુરુષ જેવો સત્પુરુષોના જેવા સ્વભાવ અને સદગુણોથી જ શોભતા હતા, અને પરમાત્માની પૂજા કરવામાં અતિ એમને પ્રેમ હતો. આજે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે એ બાળ મુકુંદમાં સહજ સ્વભાવ કયા કયા હતા. આપણને ખ્યાલ છે કે નાનપણથી જ આપણને ખ્યાલ છે કે આ છોકરાની જેવી રુચિ હોય, જેવો સ્વભાવ હોય ને, એવો ભવિષ્યમાં એવું વર્તન એના સ્વભાવ થાય. આ મુકુંદ હતા એ મુકુંદના બાળથી જ એવા સ્વભાવ હતા. નાનપણથી જ ભગવાનની ભક્તિ કરવી ગમતી, સત્પુરુષોનો સમાગમ કરવો ગમતો, અને ક્યારેય લૌકિક જે રમકડા કહેવાય એ લૌકિક રમકડાઓ સાથે રમવાની એમની ક્યારેય રુચિ થતી જ નહીં. અને આજે બાળકોને શું આપવામાં આવે, રમકડા. એટલા બધા પ્રકારના રમકડા આવે ને તો આપણને તો નામય ના આવડે. ટીંગી ટોય નામનું રહે રમકડું, મેં તો હમણાં સાંભળ્યું. હા સાચી વાત છે, ટીંગી ટોય નામનું રમકડું. મને તો હમણાં બે દિવસ પહેલા ખબર આવી, મેં કીધું ભગત કે સ્વામી ઘેરે છોકરાનો જન્મ થયો છે ને ત્યાં ટીંગી ટોય મારે લાવવાનું છે. મેં ટીંગી ટોય કે સ્વામી એક ટોય એક પ્રકારનો હોય છે, મેં પ્રથમ વખત ટીંગી ટોય નામ સાંભળ્યું. પણ ગૂગલમાં સર્ચ કર્યું તો ગૂગલમાં તો છે જ નહીં નામ. મને ડિકોલ પીવરાઈ દીધી છે કે એ છે એ તો ભગવાનને ભગત જ જાણે,
મારે તો હાથ કહેવાની ભગત હા બરાબર છે, આ ટીંગી ટોય તમે જોયું ના હોય. પછી મેં સર્ચ માર્યું તો ટીંગી ટોય નામ રમકડું જ નહોતું. હવે તો આપ તો જાણી ગયા હશો, કદાચ ઘેરે ભગતે બનાવ્યું હોય છોકરાને રમાડવા માટે તો વાત આખી અલગ છે. આજે રમકડાની કોઈ વાત ના થાય એટલા બધા પ્રકારના રમકડા છે. તમે કીધું ને ભગત કે આજે રમકડા વેચી નાખીએ ને તો એક ઘર ચાલે આખી જિંદગી, એકદમ કમ્પ્લીટ આખું ઘર ચાલે ઇન્ડિયામાં. સાચી વાત છે, જે દેવાનું છે એ આપતા નથી, ભગવાનની મૂર્તિ નથી આપતા અને સંસ્કાર નથી આપતા, એના કારણે છોકરામાં કુસંસ્કાર થાય છે. પરંતુ આ બાળ મુકુંદની અનોખી રીત હતી, અનોખો સ્વભાવ હતો એમનો. એમને નાનપણથી જ લૌકિક રમકડાઓ સાથે રમવાની એમને ક્યારેય રુચિ થતી નહીં, ક્યારેય નહોતી થતી, ક્યારેય નહીં. નિત્ય એ બાળ મુકુંદ સ્નાન કરી સવારે અને સ્નાન કરી એમને હું ફોટાને દર્શન કરાવીશ કે જે અમરાપુરની નગરીમાં રામ મંદિરનો ચોરો છે. એ રામ મંદિરના ચોરામાં નિત્ય સવારે સ્નાન કરીને જતા એ મુકુંદરાજ. સ્નાન કરીને જતા અને બધી સ્નાન કરીને જ્યારે મન સ્નાન કરીને પૂજા કરવા માટે એ રામ મંદિરના ચોરામાં જતા ને એ સામગ્રી લઈને જતા, કંકુ છે, અક્ષત છે, પુષ્પ છે, માળા છે, આ બધું લઈને જતા. નિત્ય લઈને જતા અને ત્યાં સામગ્રી વડે રામચંદ્ર ભગવાનનું પૂજન કરતા. શું કરતા? રામ ભગવાનનું પૂજન કરતા. હાલ પણ એ મંદિર છે ત્યાં, અને મૂર્તિ પણ એ ત્યાં છે જે મુકુંદ જે ભગવાનને પૂજતા એ અનાદિ મુકુંદની પૂજતી મૂર્તિ આજે ત્યાં છે, જે અનાદિ મુક્તરાજ મુકુંદરાજ જે મૂર્તિનું પૂજન કરતા એ મૂર્તિ ત્યાં છે. એ બાળ મુકુંદ એટલું બધું મન ભગવાનમાં તલ્લીન કરી દેતા કે ભોજન વગેરેને પણ ભૂલી જતા, ભોજન વગેરેને પણ ભૂલી જતા. સ બાલઃ શૈશવેપી આસીત સાધુ શીલ ગુણાન્વિતઃ ગુણાન્વિતઃ. બાળપણથી જ એમનો સ્વભાવ સુશીલ હતો, સાધુ સંપન્ન હતો. ક્યારેક ક્યારેક એટલા બધા ભગવાનમાં એ ડૂબી જતા ધ્યાનમાં કે એમને આના નામ અને રાધા દેવી પુકારે છે કે બેટા મુકુંદ, ઓ બેટા મુકુંદ. સગા સંબંધીઓ બોલાવતા હોય કે એમના મિત્રો બોલાવતા હોય, ઓ મુકુંદ ચાલ અમારી સાથે રમવા, અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ, ચાલ બેટા મુકુંદ જમવાનો સમય થઈ ગયો છે. પણ ગમે એટલા કોઈ બોલાવે છતાં પણ આ મુકુંદ નાનપણથી એટલા ભગવાનમાં તલ્લીન હતા, ભક્તિમાં એટલા તલ્લીન હતા કે કોઈની વાત એ સાંભળી ન શકતા, એટલા તલ્લીન થઈ જતા નાનપણથી જ એવી રુચિ. નાનપણથી જેમને ભગવાનની કથા વાર્તા કીર્તન કરવામાં અને સાંભળવામાં એ ઉત્સુક રહેતા અને વારંવાર જે નિત્ય ત્યાં રામચરિતની કથા થતી ને, જે પૂજારી મંદિરના હોય ને એ રામચરિતની કથા કરે, ખ્યાલ છે ને આપને? અરે ગામડે ગામડે જાઓ તો મંદિરોના ડેરા હોય, પૂજારી હોય તો ઠીક છે, નકર પુસ્તક એમને પડ્યું હોય, પણ પૂજર હોય તો છેલ્લે કંઈક રામચરિત માનસ છે કે પછી હનુમાન ચાલીસા છે કે ગાયત્રી મંત્ર છે કે કંઈ ચરિત્ર છે પુરાણના છે એ બધું વાંચતા હોય. આજે પણ તમે ગામડામાં જાઓ ને તો તમે જોજો, પુસ્તકો પડ્યા હોય, પૂજારી કઈ હોય જાય
દર્શનાર્થીઓ દર્શન જાય તો પૂજા કે કથા વાર્તા ડેલી વાંચતા હોય, સવારે બે ટાઈમ વાંચે, સવારે વાંચે ને સાંજે વાંચે. અત્યારે તો બધી પરંપરા તો અત્યારે જોવાની નથી, ડિજિટલ પરંપરા થઈ ગઈ છે. આખી દર્શન પણ ડિજિટલ થઈ ગયા છે, પુસ્તક ડિજિટલ થઈ ગયા છે, વ્યક્તિ પણ ડિજિટલ થઈ ગયા છે, અને કલ્યાણ પણ બધાને ડિજિટલ જ જોઈએ છે. કલ્યાણ પણ બધાને ડિજિટલ જ જોઈએ છે, સમય જ નથી કોઈને. ધનજીભાઈને જ જોઈશ અને મનજીભાઈને રાજી કરવા છે, મનજીભાઈને રાજી કરવા છે અને ધનજીભાઈ જોઈએ છે. ધનજીભાઈ મનજીભાઈ આખી જિંદગી કાનજીભાઈ કરાવે અને છેલ્લે મોક્ષજીભાઈ ક્યાં આવે ખબર જ ના પડે, છેલ્લે નરકભાઈ આવે આવે કે ના આવે. પરંતુ નાનપણથી એવા સંસ્કાર જાળવી રાખવા હોય, માતા પિતાના સંસ્કાર જાળવી રાખીએ, પરંપરાને જાળવી રાખીએ, સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીએ તો ક્યારે દુઃખ આવે, ક્યારે દુઃખ ના આવે. આ બાળ મુકુંદે શું કર્યું? આનંદરામ વિપ્રના જીવનમાં જે આધ્યાત્મિકતા હતી ને, કારણ કે આનંદ વિપ્ર બહુ મોટા પંડિત હતા, વિદ્વાન હતા, અને નિત્યક્રમ એ જે વેદ વેદાંગના કરતા, ગજબના કરતા, ભગવાનની આરાધના, નિત્ય પૂજા, કથા વાર્તા જોઈ ગયા હતા આપણે, કે કથા વાર્તા કરતા આનંદ મિત્ર, અને આખું ગામ કથા સાંભળવા આવતું, રાધા દેવી પણ કથા સાંભળતા અને અનેક નારીઓને સત્સંગી કરતા. આ પુત્ર મુકુંદનું જીવન પણ એવું હતું કે નાનપણથી જ એ ભગવાનની કથા વાર્તા કીર્તન કરવામાં અને સાંભળવામાં ઉત્સુક રહેતા અને મંદિરોમાં વંચાતી રામચરિત કથા વારંવાર સાંભળતા હતા. બાલ્યે વિષ્ણુ કથા કીર્તિ શ્રવણોત્સુક આસ મુકુંદરાજ રામાયણમ તુ બહુશો હિ અશ્રુણત તત્ર તત્ર ચ. પ્રાયશો રામ ભક્તાનામ સમાગમ વશાત્તુ મુકુંદરાજ પ્રાપ શ્રી જાનકી નાથે ભક્તિમ ભક્ત જનપ્રિય. અર્થાત કે એ મુકુંદરાજનો એવો સ્વભાવ હતો બીજો કે એમને વારંવાર રામ ભક્તોનો સમાગમ હતો. કોનો? રામ ભક્તોનો સમાગમ હતો. કે આખું ગામ આનંદના વિપ્રથી જ આધ્યાત્મિકના માર્ગે આગળ વધતું હતું, કારણ કે આનંદ વિપ્ર કથાકાર હતા, કથા સાંભળવા આવતા હતા મંદિરે બધા. એટલે રામચરિતની કથા વચાતી અને મુકુંદરાજ નિત્ય સાંભળતા, પૂજારી થકી કે આનંદ વિપ્ર થકી, અને જે રામ ભક્ત હોય, જે ભગવાનના ભક્ત હોય, એનો સમાગમ એ મુકુંદને ગમતો. અને એના કારણથી જ એ મુકુંદને ભગવાનને વધુ, ભગવાનમાં વધુ પ્રીતિ થતી હતી. કેમ કે જેવો સમાગમ હોય ને એવું થાય આપણું જીવન, એવું સમાગમ, જેવો સમાગમ હોય એવું જીવન આપણું એવું થાય. આવી રીતે એ મુકુંદરાજનું નાનપણનું જીવન વ્યતીત થયું. એવી રીતે મુકુંદાસે પાંચમા વર્ષે પ્રવેશ કર્યો. હવે એ મુકુંદરાજ એક વર્ષના થયા, બે વર્ષના થયા, ત્રીજા વર્ષના થયા, ચોથા વર્ષના થયા. હવે કયા વર્ષમાં આવ્યા? એ પાંચમા વર્ષની અંદર પ્રવેશ કર્યો. અને એ મુકુંદરાજે નાનપણથી જ લૌકિક જે વિહારમાં ક્રીડાઓ છે ને, એ ક્રીડા બુદ્ધિનો બાળપણથી જ એમણે ત્યાગ કર્યો હતો. વિહારમાં ક્રિયા એટલે કે રખડવું, કંઈ કરવું નહીં, કે સેવા કરવી નહીં, ભજન ભક્તિ કરવી નહીં, મંદિરે જવું નહીં, માતા પિતાને માનવું નહીં, એવું નહોતું એના જીવનમાં. નાનપણથી સહજ સેવા કયો હતો, રમવામાં એમનું ધ્યાન જાય જ ના. ગમે એટલા મિત્ર બોલાવે, ગમે એટલું કોઈ બોલાવે, પરિવારવાળા હોય કે ગામવાળા હોય, પણ એને એ સોબત નહોતી. વતનામૃત મહારાજ હોય ને, વતનામૃત મહારાજ કે જેને સોબત હોય ને, નાનપણથી જ ખ્યાલ આવી જાય કે આને છોકરાની સોબત ગમે છે કે નથી ગમતી. આ મુકુંદરાજને પણ
નાનપણથી જ લૌકિક વિહારમાં ક્રીડા બુદ્ધિનો બાળપણથી ત્યાગ કર્યો હતો, ત્યાગ કર્યો હતો. નિરંતર પ્રાત સમયે સ્નાન કરી મંદિરે દર્શન કરવા જતા, માતા પિતાને વંદન કરતા, કોઈ ઘરે અતિથિ આવ્યા હોય એના સત્કાર કરતા, એમને જમાડતા, એમની સેવા પરિચર્યા કરતા, એવો નાનપણથી સંસ્કાર હતા. તમે જોજો આજે ઘણા બધા છોકરા એવા હોય છે નાનપણથી કે ભગવાનની કડી, મહારાજની કડી બોલે, નંદ સંતોની કડી બોલે, કીર્તન બોલે, ધૂન કરે. આજે આપણા પરિવારમાં કેટલાય છોકરા છે, આપણે વિડીયો જોઈએ છીએ, દર્શન કરીએ જ છીએ. નાનપણથી એના બાપા, એના મા બાપ છે ને ધ્યાન રાખતા હોય કે મારા છોકરામાં છે ને કોઈ સંસારનો રંગ ના આવી જાય, એટલા માટે શું બહુ ધ્યાન રાખીએ, બહુ ધ્યાન રાખે. ઘણા બધા આપણા પરિવારના દ્રષ્ટાંત છે, આપ જાણો છો, સંતો અવારનવાર કથા વાર્તામાં કહે જ છે, કહે જ છે. કેટલા ને કેટલી કડીઓ યાદ હોય, આપણે આપણને એવું થાય કે હારે આપણે એટલી યાદ ના કરીએ, કે કેટલી કડીઓ, 70-70, 80-80, 40-40, 60-60 કડીઓ મોઢે હોય, કેવું કહેવાય. અને એ 4-4 વર્ષની ઉંમરમાં, 5-5 વર્ષની ઉંમરમાં, એટલે ગજબનું કહેવાય ને, આટલા સંસ્કાર આવડી ઉંમરમાં આવી જાય સારું કહેવાય ને. પણ એ સતત જાળવી રાખો, એ મા બાપની ફરજ છે, પાછી મા બાપની ફરજ છે. કારણ કે નાનું હોય ને ત્યારે સંસ્કાર આપી શકીએ, નાનું બાળક હોય ને ત્યારે એમને આપણે એને સંસ્કાર આપી શકીએ, પરંતુ જો જેમ જેમ મોટા થતા જાય અને ધ્યાન ન રાખીએ અને આપણે મોહાંત થતા જઈએ, મા બાપ છે એ પુત્રમાં મોહાંત રાખતા જાય, તો ક્યારેય એનામાં ઘડતર સિંચન, સંસ્કારનું સિંચન થાય નહીં. એટલે મા બાપે પણ એટલી તકેદારી રાખવી જોઈએ કે એમ કેમ કે દીકરો 20 વર્ષનો થાય ત્યાં સુધી સંસ્કારનું જતન એનામાં કરવું જોઈએ. ત્યાં સુધી લગ્ન થાય ને ત્યાં, હું તો કહું લગ્ન થાય આખી જિંદગી, આમ તો લગ્ન થાય ત્યાં સુધી સંસ્કારનું સિંચન દીકરાઓમાં કરવું જોઈએ, કરવું જોઈએ, જેથી કરીને એ છોકરો મા બાપની સામે ઊંચા અવાજે ન બોલે, પરિવારના સામે ઊંચા અવાજે ન બોલી શકે અને નફ્ફટાઈથી આખું જીવન ન વિતાવે, એનું બહુ ધ્યાન રાખવું પડે. આજે ધ્યાન તમે જોવો ને સંસારમાં કેવું છે, 95% બધા હે નથી, પણ હું તો 99% હે નથી રીબાતા હોય, બધા દીકરાથી જ રીબાય છે ને. એ છોકરો નાનો હોય ત્યારે કેટલો સરસ હોય, એના મા બાપ જ કહેતા હોય કે સ્વામી છોકરો બહુ ડાયો છે, આગ્રામાં રહે છે, અમારું માને છે. પણ એ જ છોકરો 16 વર્ષનો થાય, 17 વર્ષનો થાય, 10મામાં ને 12મામાં કોલેજના પહેલા વર્ષમાંની વાત આખી દૂર રહીએ જીતો, પણ 10મામાં ને 12મામાં આવ્યો તો પૂરું થઈ ગયું, તમારે તો પૂરું થઈ ગયું, કંટ્રોલમાં જ ના હોય, આઉટ ઓફ કંટ્રોલ હોય. પણ એમાં વાક મા બાપનું છે, મા બાપનું છે, તકેદારી નથી રાખી, દીકરાની પરિપૂર્ણ તકેદારી નથી રાખી, એના આધ્યાત્મિક સંસ્કાર, ભારતીય સંસ્કૃતિના સંસ્કાર એ નથી આપ્યા, નથી આપ્યા. એના કારણે આખું ફળ કોને ભોગવવું પડે, પરિવારજનોને ભોગવવું પડે, પરિવારજનોને ભોગવવું પડે. હમણાં સત્ય ઘટના 7 દિવસ કે 8 દિવસ પહેલાની જ છે, 19 વર્ષનો છોકરો અને હમણાં 31st આવતી હતી એટલે એને iPhone 12 લેવો, એના પપ્પાએ ના પાડી કે બેટા હમણાં કોરોના છે, હું ઘેરે છું, જોબ ચાલતી નથી અને ગવર્મેન્ટથી પૈસા જે મહિને થોડા એટલા જ આવે છે, ઘરના ભાડા ભરવાના હોય, તું ઓનલાઈન ક્લાસ કર છે એના હોય ફી આપવાની, તારી બેનની ફી ભરવાની હોય, અને આપણે ભાડે રહીએ છીએ, ભાડાના મકાનના બિલ હોય, પાણીના બિલ હોય, લાઇટના બિલ હોય, અને હમણાં બેનના લગ્ન છે 6 મહિના પછી, કહેતા એપ્રિલમાં, તો હમણાં તું એ સંકલ્પ છોડી દે ને તો સારું છે, તને પછી લઈ દઈશું 1-2 વર્ષ પછી. પણ છોકરાએ રટ લીધી, એ લીધી, અને પપ્પાને મમ્મીને એવા શબ્દ ખરાબ કીધા કે મારે આ વ્યાસપીઠથી ન બોલી શકાય એવા શબ્દ કીધા. એક શબ્દ હું તમને ખાલી કહું, એને એવું કીધું કે તમે મારી સાથે પક્ષપાત કરો છો, તમે બેનને બધું જ આપી દેવાનો છો એપ્રિલમાં, તમે બેનને બધું જ આપી દેવાનો છો એપ્રિલમાં, મારા નામે જેટલું છે ને બધું તમે એને આપી દેવાનો છો, આજે જ મારી સંપત્તિ મારા નામે કરી દો. 19 વર્ષનો છોકરો
હવે આના આટલી ઉંમરમાં આવી બુદ્ધિ આવી ક્યાંથી? હજી લગ્ન નથી થયા છોકરાને, હજી 19 વર્ષનો છે, અને ત્યારથી ભાગલા પાડવાની વાત કરે એ કઈ હદે સાચી છે? એક આઈફોનમાં એટલો મોટો ઝઘડો પહોંચી ગયો, એટલો મોટો. પણ બેન સારી હતી એટલે બેને તે એવું કીધું એના પિતાને કે પપ્પા એક કામ કરો, મને કરિયાવરમાં છે ને પપ્પા, મને હમણાં તમે કંઈ ના આપશો, હું મારું મારી સાસુ છે, સસરા છે અને પતિને હું સમજાવી દઈશ, તમે કરિયાવરમાં મને 100,000 રૂપિયાની વસ્તુ ઓછી આપજો પપ્પા, પણ ભાઈને તમે ફોન લઈ આપો. એવી ઉદારતા, તો આને આક્ષેપ તો નાખવો જ, એને એવો આક્ષેપ નાખો કે તમારી પાસે વધારે છે ત્યારે બેન આવું બોલે છે. હું બોલો, તમારા પાસે પૈસા વધારે છે અને તમારે મને લઈ નહીં દેવો ને, એટલા માટે તમે આ બધું કરો છો. અને છોકરો એવું બોલ્યો, તમે મને જન્મ આપ્યો ને બહુ ખોટું આપ્યો, ખોટું આપ્યો છે, તમે મને જન્મ હું કામ આપ્યો? આવું બોલાય? પરંતુ આ છોકરામાં જે આવા સંસ્કાર નહીં પણ જે કુસંસ્કારો આવી ગયા છે ને, એનું જો કોઈ કારણ હોય ને, એના મા બાપ છે, મા બાપ છે, એના મા બાપ પણ એને સ્વીકાર્યું જે ત્યાં આગળ, કે અમને 15 વર્ષ પહેલા સંતો અમારે ઘેર પધરાવણી કરવા આવ્યા હતા, સંતો એમને બહુ કીધું હતું કે છોકરાને છે ને બાળ સભામાં મોકલો, પણ તે વખતે મેં એ સાધુને એવો જવાબ આપ્યો કે અમે ઘેર બેઠા છીએ ને સંસ્કાર આપવા માટે, સાધુની શું જરૂર છે સમાજમાં, આવો જવાબ આપ્યો હતો જે તે સમય સાધુ એ ગરીબ ભગત દ્વારા પૂછાવ્યું. આવી મેન્ટાલિટી હોય છે, એટલે આવી મેન્ટાલિટી જે મા બાપની હોય એ પછી છોકરાના જીવનમાં કુસંસ્કાર રૂપે થઈને આવતી હોય છે અને આખા પરિવારને ભોગવવું પડતું હોય છે, ભોગવવું પડતું હોય છે અને દુઃખ પછી ભોગવાય એવું નથી હોતું અને આખું ઘર ઊંચું લેતા હોય છે, આખું ઘર, આખું ઘર. પછી તો એ છોકરાને સમજાવવા માટે એના મા બાપે હરિભક્તો દ્વારા, સંતો દ્વારા વાત કહેવરાઈ અને સંતો દ્વારા કહેવરાઈને છોકરાને મનાવવામાં આવ્યો અને છોકરાને જતે દાડે એને પછી સેકન્ડનો ફોન હતો, પછી કોઈ હરિભગત દ્વારા અપાવવામાં આવ્યો અને એ રીતે શાંત કર્યો, શાંત કર્યો. અને પછી 2-3 દિવસ પહેલાં જ એનો ફોન ગયો એના બાપાનો કે મારા જીવનમાં મોટા મોટી ભૂલ નહીં કરી, હું સત્સંગમાં ના ગયો, એનું ફળ તો હું તો ભોગું છું પણ મારા દીકરાને પણ ભોગવવાનો વારો, હું આ છોકરાને સંસ્કાર ના આપીએ કેવો, ના આપીએ કેવો, ના આપીએ કેવો, મેં મારામાંથી લીધું હતું સંસ્કાર આપવાનું પણ સંસ્કાર હું ના આપીએ કેવો. સમય તમે સાચો, તમે સાચો. એટલે આવી નોબતો સંસારમાં તો મેં એક કીધી એ તો કેટલી છે, હજારો છે અને ઘેરે ઘેરે આ જ કહાની છે, આ જ કહાની છે, આ જ કહાની છે. માટે પુત્રને સંસ્કાર આપવા, પુત્રને સંસ્કાર આપવાના પ્રતિ એની તકેદારી રાખવી, તકેદારી બધી જ પ્રકારની રાખવી, બધી જ પ્રકારની. આ મુકુંદરાજનો સ્વભાવ આવો કેવો કેમ હતો? એનું કારણ આનંદરામ વિપ્રેવા હતા, ધાર્મિક પુરુષ હતા, મહાત્મા હતા, મહાત્મા, કારણ કે એમને પહેલેથી પૂર્વથી જ સંસ્કાર હતા અને એમાં એમને સંત મહાત્મા મૂળદાજીનો યોગ થયો અને રાધાદેવી સાથે લગ્ન થયા, વધારે શું, વધારે થયા. આ મુકુંદરાજે 5મા વર્ષની અંદર પ્રવેશ કર્યો અને નાનપણથી જ એમને ક્રીડા બુદ્ધિનો ત્યાગ કર્યો હતો અને નિત્ય સવારે સ્નાન કરી અને દેવ મંદિરમાં, જ્યાં રામ મંદિર છે એ રામ મંદિરમાં જતા અને ત્યાં દેવોને નમસ્કાર કરતા, નમસ્કાર કરતા, નમસ્કાર કરતા, નમસ્કાર કરતા. અને એ મુકુંદરાજ સીતા, લક્ષ્મણ, હનુમાનજી સહિત રામનું ભજન સ્મરણ કરતા અને રામાયણનું શ્રવણ કરતા હતા, રામાયણનું શ્રવણ કરતા હતા. કોઈ જગ્યાએ એમને પ્રીતિ નહોતી, દ્રવ્યમાં, મિત્રોમાં કે સમૃદ્ધિ સભર કોઈ ઘર હોય કે કોઈ પણ સાંસારિક પદાર્થને વિશે એ બાળ મુકુંદને ક્યાંય આસક્તિ નહોતી, આસક્તિ નહોતી, હતી તો નહીં કોઈ જગ્યાએ, રાખતા પણ નહીં કોઈ જગ્યાએ, રાખતા પણ
ઇત્યાદિને રાખતા. રામમ ભજન શ્રીમદ ભાગવતમ પુરાણમ અખિલમ રામાયણમ ચાશ્રણોતિ. પ્રીતિમ નૈવ બબંધ કુત્રચિદસૌ સાંસારિકે વસ્તુનિ સ્વવૃદ્ધે વૈશ્વની માતૃ પિતૃ પશુષુ દ્રવ્યેષુ મિત્રેષુ અપિ. કોઈ જગ્યાએ આસક્તિ એ રહેતા હતા, કોઈ જગ્યા નહીં, કોઈ જગ્યા નહીં. અને આનંદરામ વિપ્ર થકી પણ રાત્રે જ્યારે આનંદરામ ઘરે આવતા અને રામાયણનું વાંચન ઘરે કરતા ત્યારે પણ એ મુકુંદરાજમ બે જતા કથા સાંભળવા માટે, કથા સાંભળવા માટે. આવી રીતે એ બાળ મુકુંદ પ્રગટ થયા તેમના આ પાંચમા વર્ષે વિદ્યાભ્યાસનો પ્રારંભ કરાવવામાં આવ્યો. જ્યારે વિદ્યાભ્યાસનો પ્રારંભ કરાવવામાં આવ્યો ત્યારે સૌ પ્રથમ આનંદરામ વિપ્રએ શ્રી ગણેશજીનું પૂજન કર્યું. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સરસ્વતી દેવી સામવેદ વેદોનું પૂજન કરવામાં આવ્યું, દેવોનું પૂજન કર્યું, ગુરુદેવનું પૂજન કર્યું, બધાનું પૂજન કર્યું. અને પૂજન તો કર્યું, પૂજનની સાથે સાથે એવું કીધું આનંદ વિપ્રે કે મારે તો બાળ મુકુંદને ભણાવવા છે, કારણ કે એનામાં તેજસ્વીતા હતી એ આપણે જોવાના છે આગળ હમણાં એ પ્રસંગ આખો. એટલે વિદ્યાભ્યાસનો પ્રારંભ કરાવ્યો ને ત્યારે આનંદરામ વિપ્રએ કે મારા દીકરા મુકુંદને વિદ્યાભ્યાસ કરાવવો છે, એનું પૂજન કરાવડાવ્યું, દેવતાઓનું પૂજન કરાવડાવ્યું, સરસ્વતી દેવનું પૂજન કર્યું. અને પૂજન કરતાની સાથે જ જે બ્રાહ્મણ હતા એ બ્રાહ્મણને ભોજન કરાવ્યું અને શક્તિ પ્રમાણે એમને ગાયો અને સુવર્ણનું દાન કર્યું, દાન કર્યું, દાન કર્યું. અને એવી રીતે એમની કૌમાર અવસ્થાન પૂર્ણ કરી એ અનાદિ મુક્તરાજ બાળ મુકુંદ પૌગંડ અવસ્થામાં પ્રવેશ કર્યો. 5 વર્ષના પૂરા થયા અને 5 વર્ષ પછી 6ઠ્ઠાના વર્ષે પ્રવેશ કર્યો અને પૌગંડ અવસ્થામાં પ્રવેશ કર્યો. 5 વર્ષની 5 વર્ષ સુધીની જે ઉંમરે હોય ને એને કઈ અવસ્થા કહેવાય ખબર? કુમાર અવસ્થા. કઈ? કુમાર અવસ્થા. 6 થી 10 હોય, 5 થી 10 હોય, 5 થી 10 એને કઈ કહેવાય? પૌગંડ અવસ્થા. પૌગંડ, પૌગંડ એટલે એ જે પેલા કુમાર અવસ્થા હોય, કુમાર અવસ્થા બાળક બધું, પછી એમાં થોડીક સમજણ આવે શું કરવું શું ના કરવું, થોડીક એવી એને વસ્તુનો ખ્યાલ આવતો થઈ જાય થોડું 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 બધી. પછી 5 થી 10 હોય એ પૌગંડ અવસ્થા એવી, પછી 11 થી 15 એ કઈ? કિશોર અવસ્થા, કિશોર અવસ્થા. અને એની પછીની બધી વૃદ્ધ અવસ્થા તો ખ્યાલ જ છે બધે. એટલે એવી રીતે પૌગંડ અવસ્થામાં બાળ મુકુંદે પ્રવેશ કર્યો, પ્રવેશ કર્યો. અને એ બાળ મુકુંદની નિત્ય ક્રિયા શું હતી ખબર? આપણે બધું આજે એ જાણવાનું છે, આપણે બાળ સ્વભાવ કેવો હતો એ જાણ. હવે એની નિત્ય ક્રિયા કેવી હતી નાનપણથી જ? તો બાળ મુકુંદની નિત્ય ક્રિયા એવી હતી કે નિત્ય રાત્રિના અંતિમ પ્રહરમાં સ્નાન કરી અને સ્નાન કરીને ચંદન અક્ષત પુષ્પ અને ધૂપ દીપ એ બધું જ લઈને મંદિરે જતા, ક્યારેક મંદિરે બંધ હોય ત્યારે ઘરે રામચંદ્ર ભગવાન પૂજન કરતા અને રામચંદ્રાય નમઃ એવા મંત્રનું પૂજન કરતા. અને એ પ્રભુ રામચંદ્રનું પૂજન કરતા અને ભગવાનને નિવેદન કરેલા પદાર્થોથી જ શરીર નિર્વાહ કરતા, પણ બીજી રીતે નહોતા કરતા. કહેતા કે ભગવાનને અર્પણ કર્યા પછી એ બધું ગ્રહણ કરતા અને નિત્ય એમને જાપ કરવાનો, નિત્ય જાપ કરવાનો, નિત્ય સ્નાનાદિકની પવિત્ર થઈ રામ મંત્રનો જપ કરવા માટે એ દરરોજ તુલસીને માળાને
આત્મા જો હમણાં આત્મા ધારણ કરતા નિત્ય ભાલમાં ઉર્ધ્વ કુંડ તિલક ધારણ કરતા મંદિરની પ્રદક્ષિણા કરતા અને કેમ ભજન ભક્તિમાં સમય જતો રહે એનો ખ્યાલ નહોતો રહેતો. એટલા બધા ભગવાનમાં તલ્લીન થઈ જતા તો એને ક્યારેય ભૂખ તરસના દુઃખથી મનમાં ક્યારે વ્યાકુળ નહોતા થતા. હવે ભજનના ભક્તિમાં એટલા બધા ડૂબી ગયા તો ભૂખ લાગણ કેવી વાત જ રહી, આમાં વાત જ ના રહી. પણ ક્યારે ન મળ્યું હોય આનંદરામ અને રાધાદેવી કદાચ બહાર ગયા હોય અને રામ મંદિરે મુકુંદરાજ એકલા હોય તો એ ભૂખ તરસથી ક્યારે વ્યાકુળ ન થતા હતા. અને અત્યારના છોકરાને જમવાની ડીશ પહેલી હોય પછી બીજું કામ થાય, બધું શું થાય. હવે અત્યારના દુનિયાની છોકરીની વાત ને અત્યારે આ શું વાત કરી, આખું ડિફરન્સ જ છે. પણ આ બાળ મુકુંદને ક્યારેક મળે તો પણ ભલે, ન પણ મળે તો પણ, ક્યારે વ્યાકુળ નહોતા થતા ક્યારે, પણ એવું થતું જ નહોતું. આનંદ વિપ્રત સુખી જ હતા, બધું જ મળતું હતું. પણ એમ નહીં કે મંદિરે બેઠા હોય કે મને ભૂખ લાગી છે જતો રહો, ઘણા હોય ને મંદિરે તો ભૂખ લાગવાનું ચાલુ, જેવા મંદિરના પગથિયા ચડે ને તરત ભૂખ લાગે. ભગવાનના દર્શનની તો વાત દૂર રહી, પેલા મેનુ પછી રસોડા શું મેનુ છે કિચનમાં, જે થાય કે નહીં. મંદિરના પગથિયા ચડે અને પેલા તો મંદિરના પગથિયા તો દૂર રહી વાત, પેલા તો ફોન જ આવે, સંતોને ના કરે તો ડાયરેક્ટ આમ ઇનડાયરેક્ટલી આવે કે શું છે મેનુ. હરિભગત કાર્ય કરતા હોય ડાયરેક્ટ એને જ પૂછે શું છે મેનુ, એટલે કે પાપડી લેટ. ઓહો એવું, આજે મારે શું કામ છે, મંદિરે નહીં આવી શકાય. આઈટમનું નામ બોલે તો કામ આવી જાય, ઓટોમેટિક ચેન્જ થઈ જાય કામ. અને આઈટમ બોલે કે ઘારી છે અને મસાલા ઢોસા છે, ઓહો આજે મારે મંદિરે આવવાનો નિયમ છે, આજે મારે આવવું પડશે. આઈટમ ઉપરથી નક્કી થાય મંદિરે જાઉં કે ન જાઉં. હવે આમાં ભક્તિની વાત ક્યાં રહી, ભગવાનને રાજી કરવાની વાત ક્યાં રહી. હા હા, એટલે એવું રાખું, મંદિરે આવે એટલે જમા મળે ને મળે, એ નિયમ જ છે. કંઈક હોય જ પ્રસાદ હોય. પણ આ બાળ મુકુંદને નાનપણથી જ એવી રુચિ કોઈની સંગત કરવી ગમે નહીં. ભગવાનનું ભજન કરે, તુલસીની માળાને જમણા હાથમાં ધારણ કરતા, આવી અલૌકિક દિવ્ય ક્રિયાઓ એમના જીવનમાં હતી. અને આવી ક્રિયાઓ એમના જીવનમાં જોઈને ગામવાસીઓ, એમના મિત્રજનો બધા વિસ્મય પામતા હતા. અને એમની ભક્તિને જોઈને આનંદરામ અને રાધાદેવી પણ ખુદ આશ્ચર્ય પામી જતા કે મુકુંદના જીવનમાં, આપણા પુત્રના જીવનમાં આટલી બધી ભક્તિ. અને એમની ભક્તિ જોઈને આનંદરામ અને રાધાદેવી અતિ પ્રસન્ન થતા. એ એકલા જ નહીં, ગામવાસીઓ બધા પ્રસન્ન થતા. આખું ગામ એમ કહેતું કે મુકુંદ ના હોય ને તો આપણને મજા ના આવે, મુકુંદના એક વખત દર્શન ના થાય ને આખા દિવસમાં તો કોઈ પણ કાર્યમાં રુચિ ન જાગે. આવું હતું, માટે આજે આપણે એ જોયું કે બાળ મુકુંદના જીવનમાં કેવી રુચિ હતી, એમનો સ્વભાવ કેવો હતો, એમનો નિત્યક્રમ કેવો હતો. સવારથી જાગી સ્નાન કરી પૂજા કરી મંદિરે જવાનું, ભજન કરી મા બાપની સેવા કરી, પછી જે આનંદરામ ભણાવે તે ભણતા અને ભજન કરતા, પણ ખોટો સમય કઈ જગ્યાએ બગાડતા. એટલું કહીને આજની કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ.